કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે એક નવા ફંક્શન વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. તો આપણે આગળ વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે ઓબ્લિગેશનનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. તો ઓબ્લિગેશનનો ઉપયોગ નૈતિક ફરજ ઇચ્છનીય વર્તન કે સલાહ આપવા માટે કરવામાં આવે છે. સેના માટે કરવામાં આવે છે? તો નૈતિક ફરજ, ઇચ્છનીય વર્તન કે સલાહ આપવા માટે કરવામાં આવે છે. તો આપણે ઓબ્લિગેશન સેના વડે દર્શાવીશું? તો શુડ વડે દર્શાવીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, વાક્ય રચના આપણે જોઈ લઈએ. કે વાક્ય રચનામાં સૌથી પહેલા આપણે મૂકીશું કરતા, પછી મોડલ ઓક્સિલરીઝ. ઓબ્લિગેશનનું વાક્ય બનાવતા હોઈએ તો મોડલ ઓક્સિલરીઝમાં આપણે મૂકીશું શુડ. પછી મૂકીશું ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ અને અન્ય શબ્દ. આ આપણી વાક્ય રચના છે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન માટે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાક્યની શરૂઆત કરીએ. કે મારું વાક્ય એવું છે, યુ આર સ્ટુડન્ટ્સ. અને વાક્યની શરૂઆતમાં મને આપેલું છે કર્તા તરીકે યુ. યુ આર સ્ટુડન્ટ્સ, તમે વિદ્યાર્થીઓ છો. તો એક્સપ્રેસિંગ ઓબ્લિગેશનથી જ્યારે આપણે વાક્ય બનાવતા હોઈએ તો આપણે એનું ગુજરાતી એવું કર્યું છે કે તમે વિદ્યાર્થીઓ છો, તો આપણી નૈતિક ફરજ શું આવશે એવો આપણે પ્રશ્ન પૂછવાનો આપણી જાતને, કે આપણે વિદ્યાર્થીઓ હોઈએ તો આપણી ફરજમાં શું આવે. તો હું એવું વાક્ય વિચારી શકું કે તમારે તમારા શિક્ષકોનો આદર કરવો જોઈએ, અથવા તમારે તમારા માતા પિતાનો આદર કરવો જોઈએ. કોઈ પણ વાક્ય આપણે વિચારીને લખી શકીએ. મારે વાક્ય એવું લખવું છે કે તમારે તમારા શિક્ષકોનો આદર કરવો જોઈએ. તો એના માટે હું વાક્ય શું લખીશ કે કર્તા તરીકે આપેલું છે મને યુ, પછી હું મૂકીશ શુડ, આદર કરવો. તો એના માટેનું ક્રિયાપદ હું લખીશ ઓબે. કોનો આદર કરવો જોઈએ? તો તમારા શિક્ષકોનો. એટલે કર્મ તરીકે હું મૂકીશ યોર ટીચર્સ.
આપણે વાત કરી હતી તેમ કે ફંક્શનમાં દરેક વ્યક્તિના જવાબો અલગ અલગ હોઈ શકે, બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાની વિચાર શક્તિ પ્રમાણે વિચારીને આ જવાબ લખી શકે છે, ખાલી વાક્ય રચના આપણી સાચી હોવી જોઈએ। ચલો આગળ। નંબર બે, કે મારું વાક્ય એવું છે કે વી આર હ્યુમન બીંગ્સ, વી આર હ્યુમન બીંગ્સ, અને શરૂઆતમાં મને કર્તા તરીકે આપેલું છે વી, કે આપણે મનુષ્ય છીએ તો આપણી ફરજમાં શું આવશે, તો આપણે માનવતાને અનુસરવું જોઈએ। હું આવું વિચારી શકું વાક્ય, અથવા તો માનવતાનું પાલન કરવું જોઈએ, તો મારું વાક્ય વિદ્યાર્થી મિત્રો કેવું બનશે? કર્તા તરીકે આપેલું છે વી, પછી હું મૂકીશ શુડ, માનવતાને અનુસરવી જોઈએ, અનુસરવું એના માટે ક્રિયાપદ હું મૂકીશ ફોલો, સેને અનુસરવી જોઈએ તો માનવતાને, તો માનવતા માટે હું શું લખીશ હ્યુમેનિટી, અને નીચે આપણે કરી દઈશું અંડરલાઈન। ચલો આગળ। નંબર ત્રણ, કે મારી પાસે એવું વાક્ય હોય કે નોઈઝ પોલ્યુશન ઇઝ હાર્મફુલ, કે ધ્વનિ પ્રદૂષણ નુકસાનકારક છે, નોઈઝ પોલ્યુશન ઇઝ હાર્મફુલ, એટલે કે ધ્વનિ પ્રદૂષણ નુકસાનકારક છે, તો મારી ફરજમાં શું આવશે? કર્તા તરીકે મને એવું આપેલું છે કે વી, તો આપણી ફરજમાં શું આવશે? તો આપણે અવાજ કરવો જોઈએ નહીં। એટલે વાક્ય મારું કેવું બનશે? કર્તા તરીકે આપેલું છે વી, પછી હું મૂકીશ શુડ, પણ નકાર વાક્ય બનાવવાનું છે, એટલે મોડલ ઓક્ઝિલરી અને ક્રિયાપદ વચ્ચે હું મૂકી દઈશ નોટ, ક્રિયાપદમાં હું મૂકીશ મેક અને નોઈઝ, અને નીચે આપણે કરી દઈશું અંડરલાઈન। ચલો આગળ। નંબર ચાર, કે મારી પાસે વાક્ય એવું છે કે યુ આર ઇન SSC, અને કર્તામાં મને આપેલું છે યુ, તમે 10મા ધોરણમાં છો, તો તમારી ફરજ શું આવે, અથવા તો હું તમને સલાહ શું આપીશ? તમે 10મા ધોરણમાં હોય તો હું તમને એવી સલાહ આપી શકું કે તમારે સખત મહેનત કરવી જોઈએ। શું સલાહ આપી શકું? કે તમારે સખત મહેનત કરવી જોઈએ। તો એના માટે હું વાક્ય શું લખીશ? કર્તા તરીકે આપેલું છે યુ, પછી આપેલું છે શુડ, મહેનત, મહેનત માટે આપણે કયો શબ્દ લખશું? વર્ક હાર્ડ, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે વર્ક અને હાર્ડ, અને નીચે હું કરી દઈશ અંડરલાઈન।
चलो आग नंबर पांच के मारी पासे एवं वाक्य छे के स्मिथ इज नॉट वेल अने कर्ता मां मने आपेलू छे ही के स्मिथ ने सारू नथी एटले के स्मिथ नी तबियत सारी नथी तो हूँ तेने शू सलाह आपीश के तेने आराम करवो जोईए शू सलाह आपीश के तेने आराम करवो जोईए तो जो तो वाक्य कई रीते लखीश कर्ता तरीके आपेलू छे ही पछी लखीश मॉडल ऑक्सिलरी मां शुड पछी मुकवानू छे क्रियापद तो एना माटे लखीश टेक अने कर्ममां अ रेस्ट तेणे आराम करवो जोईए अने बाकीना वाक्य नीचे करीशुं आपणे अंडरलाइन पछी मारी पासे छ नंबर उपर वाक्य एवुं छे के इफ यू वॉन्ट टू बी हेल्धी यू कर्तामां आपेलू छे मने के जो तमे तंदुरस्त रहेवा इच्छता हो तो तमारे शू करवू जोईए हूँ शू सलाह आपीश तमारे तंदुरस्त रहेवा मांगता होय तमे लोको तो हूँ तमने शू सलाह आपीश के तमारे लीला शाकभाजी खावा जोईए अथवा तो तमारे फळो खावा जोईए अथवा तो तमारे कसरत करवी जोईए अथवा तो तमारे बहारनो खोराक एटले के जंक फूड ना खावू जोईए घणा बधा वाक्य आमां मळी शके आपणने तो आपणे गमे ते एक वाक्य लखीशुं के तमारे लीला शाकभाजी खावा जोईए तो एना माटेनुं वाक्य हूँ शुं लखीश विद्यार्थी मित्रो कर्ता तरीके आपेलू छे यू पछी लखीशुं शुड पछी आवशे क्रियापद खावू जोईए एटले के ईट शुं खावू जोईए तो ग्रीन वेजिटेबल्स અને આપણે નીચે કરી દઈશું અંડરલાઈન પછી છે નંબર સાત જો વિદ્યાર્થી મિત્રો પછી મારી પાસે વાક્ય છે કે ઇફ યુ વોન્ટ टू रीच इन टाइम अने कर्तामां आपेलू छे यू अनु गुजराती आपणे करीए के जो तमे समयसर पहोंचवा मांगता हो तो जो तमे समयसर पहोंचवा मांगता हो तो तो तमारे शू करवू जोईए समयसर पहोंचवा मांगता होय तो तमारे झड़पथी चालवू जोईए हूँ आवुं वाक्य लखी शकुं तो तमारे झड़पथी चालवू जोईए अथवा तो तमारे बस पकड़वी जोईए तमारे बाइक लईने जवुं जोईए गमे ते लखी शको अथवा तो तमारे वहेला उठवू जोईए चलो मारे एवं वाक्य लखवू छे के जो तमे समयसर पहोंचवा मांगता हो तो तमारे शू करवू जोईए तो झड़पथी चालवू जोईए तो एना माटे हूँ वाक्य शू लखीश यू कर्तामां आपेलो छे पछी मॉडल ऑक्सिलरी तरीके हूँ मूकी दईश शूड पछी मूकवानुं छे क्रियापद चालवू चालवा माटे हूँ शू लखीश वॉक अने झड़पथी એટલે કે ફાસ્ટ આ વાક્ય આપણું અહીંયા પૂરું થઈ ગયું પણ આપણે નીચે અંડરલાઈન કરવાનું ભૂલવાનું નથી